नमस्कार बाळकों, धोरण 3 विषय गणित एमां गया विडियो में आपणे प्रकरण 2 संख्यानी गमत शुरू करेलू हतुं। एमां आपणे आ चित्र जोयुं हतुं। आजे आपणे जोवानुं छे एक रमत, सरस मजानी अहींया तमने रमत आपेली छे, बिंदुओनी रमत। बिंदु एटले के टपका, तो टपका साथे आपणे रमत रमवानी छे। सरस मजानुं तमने अहींया चित्र आपेलुं छे, એમાં તમને કીધું છે કે વર્તુળમાં આવેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો, હવે ટપકાઓની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો, અને વર્તુળ બનાવીને તમારા મિત્રો સાથે આ રમત રમો અને સૌથી સારું અનુમાન કોણ કરી શકે છે તે જુઓ। આ તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે, બરાબર છે। બિંદુઓ એટલે કે ટપકાઓ, આમાં તમારે રમત રમવાની છે કે થોડાક વર્તુળને લઈને આપણે આમ એનું વર્તુળમાં બિંદુઓનું વર્તુળ કરી દઈશું। પછી આપણે ગણવાના નથી, એમ અંદાજ લગાવવાનું છે। એટલે આ રમતથી આપણે શું શીખવાનું છે કે કોણ સારો અંદાજ લગાવી શકે એમ, બરાબર। સૌથી પહેલાં મેં આ વર્તુળ આમ કરી દીધું થોડાક બિંદુઓને, અને પછી હું એમ બોલીશ કે આ જે વર્તુળ છે એમાં 15 બિંદુ હશે। પછી આપણે ગણવાનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 કે 16, બરાબર। તો 16 બિંદુઓ થયા, તો મેં કેટલા અંદાજ કર્યા હતા? 15। તો 15 ન થયા ને, તો આપણું અનુમાન કેવું થયું? ખોટું। અને કદાચ જો 15 થયા હોય તો આપણું અનુમાન કેવું થાય? સાચું। તો આવી રમત રમવાની છે। તો જુદા જુદા જો આવા વર્તુળ બનાવીને તમારે આ રમત રમવાની છે। હરણ, મારા પર રહેલા ટપકાનું અનુમાન તમે કરી શકો છો, અને ફૂલ અને મારા ઉપર પણ, બરાબર। તો આવી રીતે તમારે એક રમત રમવાની હતી। એ તમને કીધું છે કે સંખ્યાનું ચોક્કસ અનુમાન કરવા, વસ્તુઓની અચોક્કસ ગોઠવણી અને અપ્રમાણ જૂથ સમજાવવા માટે રસપ્રદ મહાવરા આપવા જરૂરી છે, અને શિક્ષક બીજી કેટલીક બાબતો જેવી કે બજારમાં વેચાતી પાંદડાની ચૂડી, પ્રાર્થના સભા, સાદગી પરની ભાત વગેરેનો ઉપયોગ સંખ્યાનું અનુમાન કરવા અને અંદાજ કાઢવા કરી શકશે। આ પુસ્તકમાં જ્યાં કીડીઓનું ચિત્ર છે ત્યાં બાળક અનુમાન અથવા તો અંદાજ કરવાનો છે। એટલે ટૂંકમાં આમાં તમારે અંદાજ કરવાનો કીધેલો છે, બસ આ ચિત્રમાં આપણે એ જ શીખવાનું છે। હવે સામે આવી જાય, એમાં તમારે શીખવાનું છે ધોનીની સદી। ધોનીની સદી એ સરસ મજાનું તમને એક ચિત્ર આપેલું છે કે જે મેચનું છે। જો ચાલો આપણે જોઈએ કે ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ એટલે કે વન ડે મેચ, એક દિવસની હરીફાઈ હોય એટલે એને શું કહેવાય? વન ડે મેચ, બરાબર। અને ભારત પ્રથમ બેટિંગ એટલે કે બલ્લેબાજી કરે છે। હવે ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનું મેચ હતો, વન ડે મેચ, એનું તમને એ ચિત્ર આપેલું છે। જુઓ કે કોણ કેટલી સદી પૂરી કરે છે, એ તો ખબર છે, સદી કેટલા રણે સદી પૂરી થાય? 100 રણે, 100 રણે 1 સદી પૂરી થાય, આ યાદ રાખજો। તો આમાં તમને જો થોડા ખેલાડી આપ્યા છે એમાં કોને કોને 1 સદી પૂરી કરેલી છે એ આપણે જોવાનું છે। જો ધોની 96 રન પણ ફક્ત એક જ દડો બાકી છે તે તેની સદી પૂરી કરી શકશે, અને આ જુઓ કેવો શ્રેષ્ઠ છક્કો, બરાબર। હવે આ જે બોલતા હોય, બરાબર, અને અહીંયા મેચ રમે છે, એ મેચમાં ભારત છે એ સૌથી પહેલાં બલ્લેબાજી કરશે એટલે કે બેટિંગ કરશે, એમાં ધોની છે એને 96 રન થઈ ગયેલા છે, બરાબર। હવે એને 1 સદી પૂરી કરવાની છે, તો એને કેટલા રન બાકી હોય? 4 રન, કેટલા? 4। જો એ 4 રન કરી જાય તો એની 1 સદી પૂરી થઈ જાય, આવી રીતે। ચલો નીચે તમને ખાલી જગ્યા આપેલી છે કે ધોનીએ 96 રન કરેલા છે પ્લસ ખાલી જગ્યા બરાબર કેટલા રન કર્યા, કુલ એના રન અહીંયા તમને બતાવવાના છે, 100 રને 1 સદી પૂરી થાય। તો આવી રીતે તમારે કરવાનું છે, ધોનીએ 96 પ્લસ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા રન કર્યા, કુલ એને 102 રન કર્યા, તો 96માં કેટલા કટે? 97, 98, 99, 100, 101 ને 102, બરાબર। તો અહીંયા આપણે લખશું 102 રન અને 6 ઘટા,
એટલે અહીંયા આપણે કીધું ને કે જુઓ કે છક્કો માર્યો તો છક્કામાં છ રન થાય ને, એટલે અહીંયા છ લખેલા છે બરાબર. તો 96માં 6 ઉમેરો તો કેટલા થાય 102, એટલે કુલ ધોનીના રન કેટલા થયા 102. સમજાઈ ગયો આ છ કેમ આવ્યા? કારણ કે જો અહીંયા રિપોર્ટરે શું બોલ્યો કે જો અહીંયા વાંચો દરો બાકી છે તો તે તેને પૂરી કરી શકશે, અને જો કેવો શ્રેષ્ઠ છક્કો તો છક્કામાં કેટલા રન હોય 6, તો 96 રન તો એના પહેલેથી હતા જ, તો એને છક્કો માર્યો તો કેટલા થયા 6 રન થયા, તો એને આપણે પ્લસ કરવા પડે ને, એટલે 6 રન અહીંયા પ્લસ કરશું એટલે આપણે કેટલો જવાબ આવશે 102, એટલે ધોનીના 102 રન થાય અને એક સદી એને પૂરી કરી નાખી. હવે નીચે તમને સદી પૂર્ણ કરવા માટે નીચેના ખેલાડીને કેટલા રનની જરૂર પડે છે તેની તમને અહીંયા યાદી આપેલી છે. હવે ખેલાડી એક, ખેલાડી બે, એવી રીતે ચાર ખેલાડી તમને અહીંયા આપેલા છે અને કુલ એને કેટલા રન કરેલા છે તે આપેલા છે. અને હવે એક સદી પૂરી કરવા માટે એ જે ખેલાડી છે એને કેટલા રનની જરૂરિયાત પડશે એ આપણે અહીંયા શોધવાના છે. તો પહેલો ખેલાડી છે એને 93 રન કરેલા છે, તો આપણે હવે કેટલા રનની જરૂરિયાત પડશે? તો 100માંથી એક સદી કેટલાએ પૂરી થાય? 100માંથી જ્યાં મેં લખેલું છે કે 100 રન કરો ત્યારે એક સદી પૂરી થાય, તો અહીંયા એક ખેલાડીએ કેટલા રન કરેલા છે? 93. તો આપણે 100માંથી કેટલા બાદ કરશું? 93 બાદ કરો તો કેટલા વધશે? બરાબર 7ની જરૂર પડશે એને એક સદી પૂરી કરવા માટે. પછી એવી જ રીતે ખેલાડી બે, 100માંથી બાદ કરતું જવાનું બરાબર છે, તો 100માંથી 97 બાદ કરો તો 3 રનની એને જરૂર પડશે. પછી ખેલાડી 3, એને 89, એટલે 100માંથી 89 બાદ કરો તો 11 રન. આવી રીતે તો બધામાં આપણે 100માંથી બાદ કરતું જવાનું, કારણ કે 100 રને એક સદી પૂરી થાય એટલા માટે 100 લીધેલા છે બરાબર. તો આવી રીતે સંખ્યા જ્ઞાનની સમજ સંખ્યાઓને ક્રમમાં બોલાવીને ન આપતા તેઓને સંખ્યાના બંધારણની સમજ આપવી અને અહીંયા સદીનો ઉપયોગ કરેલો છે. શિક્ષક બાળકોના જીવનના ઉદાહરણો લઈને સમજાવી શકે છે અને 3 અંકોની સંખ્યા બોલવા માટે શિક્ષક તેને પ્રોત્સાહિત કરવા, તેઓ તેમને વાંચી કે લખી ન શકે તો પણ તે માટે પ્રેરવા. અને તમને અહીંયા સંખ્યા જ્ઞાન આવડવું જોઈએ તો મેં તમને ગયા વિડીયામાં હોમવર્ક આપેલું હતું ને કે 101 સંખ્યા આપેલી હતી 101 થી 200 બરાબર, તો એ તમને આવડવી જોઈએ. આ ચેપ્ટરનું નામ જ સંખ્યાની રમત છે, તો સંખ્યા વિશે તમને માહિતી હોવી જોઈએ બરાબર. 101 102 103 આ 1000 સુધીની સંખ્યા તમને આવડવી જોઈએ. આ પ્રકરણમાં આપણે એ જ શીખવાનું છે. જો કાલે આપણે આ સંખ્યા વિશે જોશું, તમને અંકમાં આવડવું જોઈએ, શબ્દમાં લખતાંય આવડવી જોઈએ, તો કાલે આપણે એ જોશું. આજે બસ આટલું. નમસ્કાર.